કુલ દોસ્તો પેપર્સ અમદાવાદ તથા તેની આસપાસના જિલ્લાઓની તમામ શાળાઓમાં આપવામાં આવે છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ હતી કે સર ધોરણ બારનું આજ રોજ જે ઇંગ્લિશ વિશેનું અમારું પેપર લેવાયેલ છે તેનું પેપર સોલ્યુશન અમને પ્રોવાઈડ કરો તો વિદ્યાર્થીઓની કમેન્ટ્સને ધ્યાનમાં લેતા તથા આવનારી બોર્ડ પરીક્ષાનું મહત્વ સમજતા અહીં આપણે આ ઇંગ્લિશના પેપરનો સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છીએ આજના વિડિયોમાં તો બને રહેજો દોસ્તો વિડીયોમાં અંત સુધી જેથી કરીને ઇંગ્લિશ સબ્જેક્ટના આ एसवीएसના પેપરનો સોલ્યુશન એકદમ બરાબર રીતે આપને આવડી જાય કારણ કે આવનારી ધોરણ 12 ની જે આપણી બોર્ડ પરીક્ષા છે તેને ધ્યાને લઈએ તો તેના માટે પણ આ જે ક્વેશ્ચન પેપર છે તે આપણા માટે ઘણો મહત્વપૂર્ણ છે ચાલો દોસ્તો શરૂ કરીએ અહીંયા હંમેશાની જેમ સેક્શન એ થી જ્યાં સેક્શન એ ની અંદર સૌથી સૌથી પહેલા પ્રશ્ન માટે આપણને સૂચના આપેલ છે કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ મતલબ કે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જ્યાં સૌથી પહેલો પ્રશ્ન દોસ્તો આપણને આપવામાં આવ્યો છે કે ધ સિસ્ટમ વિલ ઓવર રાઈટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગીન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ મતલબ જે સિસ્ટમ છે તે અહીં અડચણો પેદા કરતી જે ફાઇલો છે તેને અટકાવશે બિલકુલ દોસ્તો આ જે વિધાન છે આપણા માટે ટ્રુ છે તો આપણે અહીંયા લખી દઈશું ટ્રુ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સક્સેસ બ્રોડ ટ્રીમેન્ડસ ચેન્જિસ ઇન વોલ્ડ સફળતાએ વોલ્ટમાં પરિવર્તનો લાવી બિલકુલ નહીં દોસ્તો વોલ્ટ જેવા પહેલા હતા એવા સફળ થયા પછી પણ હતા એકદમ સાદાઈ ભર્યા માણસ તેઓ રહ્યા હતા માટે આ જે વિધાન છે તે થઈ જશે ફોલ્સ ત્યાર પછી ત્રીજું વેન વી ગેટ સ્ટ્રેસ્ડ વી ટેન્ડ ટુ રિલીઝ અવર બ્રીથ મતલબ જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે વધુ શ્વાસ લઈએ છીએ બિલકુલ નહીં દોસ્તો જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ જ ઓછા શ્વાસ લેતા હોઈએ છીએ માટે આ જે વિધાન છે તે પણ આપણા માટે આવી જશે ફોલ્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર કે વેન ઇમોશન્સ હેવ ટેકન અસ ઓવર ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન મતલબ કે જ્યારે લાગણીઓ આપણી ઉપર હાવી થઈ જાય છે ત્યારે ખૂબ જ સરળ બની જાય છે અહીં જે વાહિયાત ડિસિઝન એટલે કે નકામા જે અહીં નિર્ણયો છે તે લેવા આપણા માટે ખૂબ જ સરળ બની જાય છે બિલકુલ દોસ્તો જ્યારે લાગણીઓ આપણી ઉપર હાવી થઈ જાય ત્યારે આપણે અહીં ના વિચારેલા નિર્ણયો પણ અને ખરાબ નિર્ણયો પણ લેવા લાગીએ છીએ તો દોસ્તો આ વિધાન જે છે તે થઈ જશે આપણા માટે ટ્રુ તો પહેલું ટ્રુ બીજું ફોલ્સ ત્રીજું ફોલ્સ અને ચોથું ટ્રુ ત્યાર પછી દોસ્તો બીજો પ્રશ્ન અહીં આવે છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ એટલે કે નજીકનો શબ્દ શોધીને લખો દોસ્તો અહીં આ ત્રણે ત્રણ શબ્દો જે છે તો તે આપણે જે ગાલા અસાઇનમેન્ટના પેપર નંબર એકથી છના સોલ્યુશન્સ કરાવેલ છે તેની અંદર ઓલરેડી અહીં આનો સમાવેશ થઈ ગયો છે જો અસાઇનમેન્ટ સોલ્યુશન્સના વિડીયો તમે હજી સુધી ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે જ્યાં તમે પેપર નંબર એકથી છ ગાલા અસાઇનમેન્ટ જે ઇંગ્લિશ સબ્જેક્ટનું છે તેના તમામે તમામ સેક્શનના સોલ્યુશન્સને જોઈ શકશો તો અહીં સૌથી પહેલાં છે પાંચમો શબ્દ

ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ જ્યાં દોસ્તો ક્વેશ્ચન નંબર એટ નાઇન અને ટેન માટે આપણને ઉપર કૌંસમાં કેટલાક ફંક્શન્સ આપેલા છે ત્યાં યોગ્ય ફંક્શનને આપણે યોગ્ય પ્રશ્નની સામે મૂકવાના છે સૌથી પહેલું છે કે બલૂન્સ આર બિંગ સોલ્ડ એટ ધ કોર્નર ઓફ ધ શોપિંગ સેન્ટર તો દોસ્તો આના માટે જે સાચો ફંક્શન થશે તે થશે ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ હવે તમને લાગશે કે આ વળી કયો નવો ફંક્શન આવ્યો દોસ્તો ડર શું છે પહેલા તો એની આપણે વાત કરી લઈએ માની લો કે અહીં પ્રશ્નોમાં આપણે આપેલું છે અહીં કોર્નર તો અહીં આની અંદર છેલ્લે શું લાગેલું છે ઈ આર અને ડર કહેવાય છે હવે અહીં શું કીધું છે આપણને ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તો માની લો કે કોર્નર કોર્નરને આપણે કાઢી નાખીએ અને પછી વાક્ય વાંચીએ તો શું વાક્યમાં કોઈ ફેરફાર થશે તો નહીં થાય દોસ્તો તો જોઈએ બલૂન્સ આર બિંગ સોલ્ડ એટ ધ શોપિંગ સેન્ટર તો અહીં દોસ્તો એનું એ જ વાક્ય રહે છે તો અહીં ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ જે છે નાપાસ થઈ જઈશ તો આ શું છે દોસ્તો શરત છે અને શરત માટે દોસ્તો અહીં આવી જશે એક્સપ્રેસિંગ કન્ડિશન તો નવમાં માટે એક્સપ્રેસિંગ કંડિશન ત્યાર પછી દોસ્તો દસમા નંબરનું હેતલ ઇઝ ટોલર ધેન

તો અહીં થઈ જશે ક્વેશ્ચન નંબર ઇલેવન માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ કેવિન સીસ અલ્તાફ લેટ્સ જોઈન ડાર્ક ગ્લવ ગેંગ કેવિન જે છે તે અલ્તાફ ને કહે છે કે ચાલ અલ્તાફ આપણે ડાર્ક ગ્લવ ગેંગ જે છે તેને જોઈન કરી લઈએ તો અલ્તાફ શું કરે છે રિફ્યુઝલ રિફ્યુઝલ એટલે કે ના પાડવી હવે જોઈએ ના કયા ઓપ્શનની અંદર પાડેલી છે તો પહેલું નો આઈ વિલ નેવર જોઈન ધેમ તો આન્સર તો આપણો ભાઈ અહીંયા જ મળી ગયો તે સિવાય શું છે વાય નોટ ના આવે મે આઈ નો ધ રીઝન આબી ના આવે અને લેટ મી થિંક ઓવર ઇટ આબી નહીં આવે તો ઓપ્શન નંબર એ ક્વેશ્ચન નંબર 12 માટેનો સાચો આપણો જવાબ આવી જશે ત્યાર પછી દોસ્તો 13 ટીના સેઝ વોટ શુડ આઈ ડુ ટુ ગેટ ધ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ટીના જે છે તે રોશનને કહે છે કે મારે ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવવું હોય તો મારે શું કરવું જોઈએ તો રોસન શું કરે છે અને સલાહ આપે છે શું સલાહ આપે છે કે યુ હેવ ટુ ઇન ધ પ્રિસ્ક્રાઇબ્ડ એપ્લિકેશન એપ્લિકેશન ફોર્મ ફોર્મ તારે અહીં જે આપેલું છે તેને ભરવું પડશે મતલબ ફિલ કરવું પડશે તો ક્વેશ્ચન નંબર થર્ટીન માટે ઓપ્શન નંબર એ આવી જશે આપણો સાચો જવાબ કારણ કે બી જે છે તે તો ઇન્ટ્રોગેટિવ છે સી આઈ ડોન્ટ નો એ તો જવાબ ના જ આવે એડવાઇઝ માટે અને લીવ ઇટ ઓન મી મારી ઉપર છોડી દે એ પણ આપણો જવાબ નહીં થાય ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર ફોર્ટીન અવની પ્લાન ફિલ્ડ અવની કહે છે કે પ્લાન જે હતું જે યોજના હતી તે અહીં વિફળ થઈ ગઈ છે તો ઋતા શું કહે છે કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની કોઈક શરત દર્શાવે છે હવે ભૂતકાળની શરત દર્શાવવા માટે દોસ્તો આપણે જોઈએ કે અહીં શું ઓ સો સોરી તો ના આવે દોસ્તો આઈ જસ્ટ કાન્ટ બિલીવ ઇટ આવી મતલબ સી કે ડી બેમાંથી એક આપણો સાચો ઓપ્શન છે तो सीमा है कि हेड यू टेकन माइ सजेशन इट वुड नॉट हेव बीन सो और डी में यू मस्ट नॉट इट आउट हैली तो खरेखर जो दोस्तों अँ तो ज पास्ट कंडीशन है ऑप्शन नंबर सी बनने क्वेश्चन नंबर फोर्टीन ऑप्शन नंबर सी आवी, जैसे साचो जवाब आवाब सिलेक्ट एंड राइट मोस्ट एप्रोप्रिएट क्वेश्चन टू गेट अंडरलाइन वर्ड्स और फ्रेजीस एज देर आंसर्स જ્યાં ફિફ્ટીન નંબરની અંદર તો સૌથી પહેલાં આપણને આપેલ છે કે વિથ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાના બાયર ઓવર અવર શોલ્ડર્સ દોસ્તો અહીં શું હોય છે તો વાક્યમાં અમુક ચોક્કસ શબ્દોની છે અંડરલાઇન કરીને આપેલી હોય છે તે અંડરલાઇન કરેલા શબ્દો પરથી આપણે પ્રશ્ન બનાવવાનો હોય છે અહીં કીધું છે કે વિથ હેવી હાર્ટ્સ એટલે કે ભારે દિલથી અમે નાનાની નનામીને અમારા ખબે ઉંચકી તો ભારે દિલથી તો પ્રશ્ન શું બનશે અહીંયા તો કે પ્રશ્ન આપણો બનશે હાઉ થી હવે હાઉ દોસ્તો બે છે પાછા બી માં અને સી માં અહીં શું કીધું છે હોસ્ટેડ હોસ્ટેલ મતલબ કે પાસ્ટ છે અને પાસ્ટ હોય તો પ્રશ્ન વિશેનાથી બને પાસ્ટ થી તો ડુ તો શું આવે દોસ્તો પ્રેઝન્ટ આવે અને પાસ્ટ શું છે ડીડ તો ઓપ્શન નંબર બી જે છે હાઉ ડીડ વી હોસ્ટ નાનાસ બાયર અવર સોલ્ડર્સ એ આવી જશે આપણો ક્વેશ્ચન નંબર 15 માટેનો સાચો આન્સર

ત્યાર પછી 17 સી રીડ્સ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી ટુ એનરીચ હર વોકેબ્યુલરી તેણીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાનું શરૂ કર્યું તેની વોકેબ્યુલરી વધારવા માટે તો સેના માટે તો કે વોકેબ્યુલરી વધારવા માટે આપણો જે પ્રશ્ન છે આપણવાનો તે બનશે દોસ્તો વાય થી તો ઓપ્શન નંબર ડી વાય ડઝ સી રીડ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલરલી તો ટુ એનરીચ હર વોકેબ્યુલરી ત્યાર પછી ક્વેશ્ચન નંબર એટીન ઓનિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ She will be selected in the company. तना अयंट brilliant result ना कंपनी में select थी सकी तो शेना में तो owning to her brilliant result तो आप जवाब बन सकता है दोस्तों ऑप्शन नंबर सी के why will she be selected in the company? तो कि owning to her brilliant result. आती जाए section A संपूर्ण आपूं सॉल्व आशा के समझावेल एक question में एकदम बराबर रीते आपने ख्याल આવી ગયો હશે ચાલો દોસ્તો વાત કરીએ સેક્શન બીની પરંતુ સેક્શન બી તરફ આગળ વધીએ તેની પહેલાં એક નંબરે નિવેદન કે જો આપશ્રી અમારી ચેનલ ઉપર નવા છો હજી સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલ ઉપર જોડાઈ જાઓ તથા બાજુમાં આવેલા બે લાયકનને પણ ઓન કરી દેજો કારણ કે અહીં તમને ઇંગ્લિશ સબ્જેક્ટ રિલેટેડ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે છે અને આગળ પણ તમને આવા વિડીયોઝ મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવી અત્યંત આવશ્યક છે દોસ્તો સેક્શન બી જેના માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન મતલબ કે આપેલ ફકરા વાંચો અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર લખો દોસ્તો ક્વેશ્ચન નંબર નાઇન્ટીન છે સૌથી પહેલા કે વોટ ઇઝ ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ અકોર્ડિંગ ટુ રાઇટર લેખકના મત પ્રમાણે અહીં તણાવમાં આવવાનું કારણ શું છે તો દોસ્તો આનો આપણો જવાબ જે છે તે અહી આપણો કંઈક આવી રીતે જવાબ આવી જશે કે અકોર્ડિંગ ટુ રાઇટર ધ રીઝન ઓફ સ્ટ્રેસ ઇઝ ધેટ વી ડોન્ટ ડીપલી લખજો ટુ સપ્લાય અવર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન કે લેખકના મત મુજબ અહીં તણાવમાં આવવાનું કારણ એ છે કે આપણે પૂરતો શ્વાસ જે છે તે લેતા નથી અને ફકરામાં જો આપણે જવાબ જોઈએ તો આપણો જવાબ જે છે દોસ્તો અહીંયા આની અંદર મળી જશે ફક્ત યુ જે છે એને આપણે શું કરી દઈશું અવર બતાવી દઈશું

કે ઓક્સિજન જે છે તે આપણા મગજ સુધી પહોંચી શકે તેના માટે આપણે આપણે હથેળીઓ જે છે તેમને અહીં ઘસવી પડશે અને તેમને આપણા પેટમાં ડૂંટીની નીચે મૂકવી પડશે અને એવી અનુભૂતિ કરવી પડશે કે દરેક શ્વાસની સાથે આપણું પેટ જે છે તે પેટ અહીંયા વધે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ વોલ્ટે તેમનું પહેલું સ્કેચ જે છે પ્રાણીનું તે ક્યાં બનાવ્યું હતું તો જુઓ દોસ્તો અહીં તેના માટે આપણો જવાબ જે છે તે અહીં આપેલ છે આપણે લખીશું કંઈક આવી રીતે કે વોલ્ટ ઇઝ કેચેડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ ઇન ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વીપિંગ વિલોઝ એટ ધેર ઓલ્ડ ફાર્મ ક્યાં તો કે સફરજનના બગીચામાં તેમના જૂના ફાર્મમાં ફ્રોમ ફોર વૂમ વુડ અંકલ માઇક બ્લો હિઝ વિસલ અંકલ માઇક તેમની સિટી કોના માટે વગાડતા હતા તો જુઓ દોસ્તો અહીંયા શું કીધું છે તો વોલ્ટ અને તેમના ભાઈ વાત કરેલી છે તે એક લાંબી અને બે ટૂંકી સીટી જે છે ટ્રેનની તે કોના માટે વગાડતા હતા તો વોલ્ટ અને તેમના ભાઈ માટે ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ વર્કર્સ એટલે કે કામદારો સેનાથી જાણકાર છે થોડોક જવાબ દોસ્તો મોટો છે પરંતુ બેઠે બેઠો આપણે જવાબ આપેલ છે અહીં આઠલા પેરેગ્રાફની અંદર કે ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ ધે નો ધેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરન્ટ ફોર ધ સેફટી ઓફ ધેર વાઇફ એન્ડ ચિલ્ડ્રન ધે નો દેટ ઓન એ સ્વીટ પ્રઝિસ્ટન્ટ ટોઇલ એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ દેમ નથિંગ ઓન ટુ વર્થ ફાઇટિંગ ફોર તો બેઠા બેઠો જવાબ જે છે દોસ્તો તે આવી જશે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી થ્રી માટે ત્યાર પછી 24 કે વાય ડસ હેલેન કેલર સે ધેટ ધ વર્કર્સ હેવ ફૂલિશ હાર્ટ્સ હેલેન કેલર એવું શા માટે કહે છે કે કામદારો જે છે તે દિલના અહીં કેવા હોય છે તો કે ફૂલિશ એટલે કે પાગલ હોય છે તો તેનો જવાબ આવશે કે હેલેન કેલર સેઝ ધેટ ઇવન ધો the workers know they have no reason to fight for their masters or for the country which actually does not belong to them they believe they are country and are ready to make sacrifices question number 25 what is the benefit of driver and to the villagers અહીં ડ્રાઈવર એન્ટ્સ જે છે તેમનો સો ફાયદો અહીં ગામડાના લોકો એટલે કે ગ્રામવાસીઓ જે છે તેમને મળે છે તેનો જવાબ દોસ્તો બેઠે બેટો આપ બીધી દોશા આપણે આ અહીંયા કે વેન એન आर्मी ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર્સ ધ હાઉસ ધ પીપલ ફલી ઇનટુ ધ ફોરેસ્ટ એન્ડ સ્ટે ધેર અનટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ વેન ધ પીપલ કમ બેક ધે ફાઇન્ડ ધેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઇડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 26 राइवल ऑफ ड्राइवर एंड ड्राइवर कीड़ियों आगमन शुभ जवाब दोस्तों अराइवल ऑफ ड्राइवर एंड पीपल फ्ली इन टू द फॉरेस्ट एंड स्टे देर एंटील एंड्स हेव पास त्यार्वेशन नंबर ट्वेंटी सेवन एंड ट्वेंटी एट के वॉट आर ना एंड ना कम्पेर्ड विथ फोर देर क्विबलिंग तो अँ दोस्तों जवाब आई जैसे

ટુગેધર અને અહીં દોસ્તો જે ફકરા ઉપરથી ક્વેશ્ચન લખવાના હતા તે થઈ જાય છે કે અહીં આપણી ધોરણ બારની જે ઇંગ્લિશ સબ્જેક્ટ બુક છે તેના સિક્સ યુનિટ્સ આધારિત અહીં દોસ્તો આ પેરેગ્રાફ આપવામાં આવે છે અહીં ટોટલ ફાઈવ પેરેગ્રાફ્સ અને પ્રત્યેક પેરેગ્રાફમાંથી દોસ્તો અહીં બે પ્રશ્નો આપણને આપવામાં આવે છે મતલબ અહીં દોસ્તો કુલ દસ પ્રશ્નો અને તેના માટે કુલ દસ માર્ક્સ ત્યાર પછી દોસ્તો અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 29 એન્ડ 30 કે રાઈટ એની ટુ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ ઓર પોઈન્ટ્સ અહી દોસ્તો કુલ ચાર શોર્ટ નોટ્સ આપણને આપીલી છે તેના પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણે શોર્ટ નોટ્સ લખવાની હોય છે પહેલી છે ધ એરર અકર્ડ व्हाइल ઇન્સ્ટોલિંગ લવ ટુ અધર હાર્ટ્સ એન્ડ ઈટ્સ રેક્ટિફિકેશન બીજી છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ ત્રીજી છે ફાર્મર એન્ડ્સ અને ચોથી છે દોસ્તો અહીંયા ધ નેરેટરસ રિલીફ આફ્ટર મીટિંગ ડોક્ટર કેડી જ્યાં દોસ્તો શોર્ટ શોર્ટનોટ નંબર ટુ એન્ડ થ્રી જે છે તેના ઉપર આપણે એકદમ ડિટેલ વિડીયો બનાવેલ છે જે વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ લિન્કસ દ્વારા જોવા મળી જશે તો ત્યાંથી આ બંને નોટ્સ તમે જોઈ શકો છો અને લખી શકો છો ત્યાર પછી દોસ્તો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો દોસ્તો અહીં છે ક્વેશ્ચન કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ્રોપ્રિએટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ ક્વેશ્ચન નંબર થર્ટી વન ટુ થર્ટી થ્રી દોસ્તો બે નાનકડો એવો આપણને પેરેગ્રાફ આપેલ છે પેરેગ્રાફમાં કુલ ત્રણ ત્રણ જગ્યાએ ખાલી આપણને આપેલ છે ખાલી જગ્યાઓની પૂર્તિ માટે આપણને ઉપર ચાર શબ્દો આપેલા છે યોગ્ય શબ્દો આપણે યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાના છે સૌથી પહેલા દોસ્તો અહીંયા પેરેગ્રાફને આપણે સમજીએ અને પછી યોગ્ય શબ્દોને આપણે એની અંદર મૂકતા જઈએ પહેલું છે કે એવરેસ્ટ ઇઝ ધ ટોપ ડેશ ઓફ ધ હિમાલય એટલે કે એવરેસ્ટ જે છે તે સૌથી ઊંચું ખાલી જગ્યા છે હિમાલયનું તો શું છે સૌથી ઊંચું શિખર અને શિખર માટે દોસ્તો શબ્દ આપેલ છે આપણને સમિટ તો પહેલામાં આવશે સમિટ ઓન ધ વે ટુ ઇટ ધેર ઇઝ એ ડેશ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા તેના રસ્તામાં એક ખાલી જગ્યા શિવ ભગવાનનું મંદિર આવેલું છે તો કેવું જૂનું અથવા પુરાણું અને તેના માટે દોસ્તો આપણને આપેલ છે હોરી

ત્યાર પછી દોસ્તો વાત કરીએ નેક્સ્ટ સેક્શનની જે છે સેક્શન સી પણ દોસ્તો અહીંયા સેક્શન સી તરફ આગળ વધીએ તેની પહેલા વિડીયો જો આપને પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા કારણ કે દોસ્તો જો હું તમારા માટે આટલી બધી મહેનત કરી રહ્યો હોઉ તો બસ એના બદલામાં તમે એક લાઈક તો મને આપી શકો છો તો વિડીયોને લાઈક અચૂકથી કરજો तो सो सेक्शन सी સૌથી પહેલા પ્રશ્ન માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ ફોલોઇંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ મતલબ કે આપેલ ફકરા વાંચો અને તેના પરથી પ્રશ્નોનો જવાબ આપો દોસ્તો આ જે પેરેગ્રાફ આ જે ફકરા હોય છે તે આપણી ધોરણ 12 ની જે લેપવિંગ સપ્લિમેન્ટ રીડર બુક છે અલગથી એક બુક જે આવે છે આપણી તેના યુનિટ્સ આધારિત આ ફકરા આપણને આપવામાં આવે છે આપણે આ ફકરા વાંચવાના છે તેને સમજવાના છે અને તેના પરથી પ્રશ્નોના ઉત્તર જે છે તે આપણે લખવાના છે સૌથી પહેલા છે દોસ્તો અહીંયા ક્વેશ્ચન નંબર થર્ટી ફોર વોટ ડીડ માનસી લર્ન ધેટ ડે માનસીએ તે દિવસે શું શીખ્યું દોસ્તો અહીંયા તેનો જવાબ જે છે તે અહીં પહેલી લાઈનની અંદર જ આપણને આપેલ છે તો લખી દઈશું ધેટ ડે માનસી લર્ન એટ સમથિંગ અબાઉટ પેશન્સ કરેજ એન્ડ લવ તે દિવસે માનસીએ અહીં ધીરજ હિંમત અને પ્રેમ વિશે શીખ્યું ત્યાર પછી થર્ટી ફાઈવ વુ ડુ યુ થિંક ઇઝ બ્લાઇન્ડ ધ યંગ વાઇફ ઓર ધ હઝબન્ડ તમને શું લાગે છે અહીં કોણ બ્લાઇન્ડ એટલે કે કોણ અંધ હતું પેલી જે યુવાન પત્ની હતી કે પતિ હતો તે દોસ્તો તેનો જવાબ આવી જશે કે ધ યંગ વાઇફ્સ હસબન્ડ વોઝ બ્લાઇન્ડ કોણ અહીં અંધ હતું તો પેલી જે યંગ એટલે કે યુવાન પત્ની હતી તેનો પતિ ત્યાર પછી એક્સપ્લેન રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન અહીં રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન એટલે કે અહીં તેણીના શબ્દો અને તેની દ્રષ્ટિ આ સમજાવો તો આનો મતલબ દોસ્તો થશે કે રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન મીન્સ ધ વાઇફ્સ એક્સપ્લેનેશન અબાઉટ ધ પેઇન્ટિંગ ટુ હર હસબન્ડ વુ વોઝ બ્લાઇન્ડ એન્ડ લુક્ડ ધ પેઇન્ટિંગ વિથ હિઝ વાઇફ્સ વર્ડ અહીં તેણીના શબ્દો અને તેની દ્રષ્ટિનો મતલબ એ છે કે પેલી જે યુવાન પત્ની હતી તે તેના શબ્દો વડે જેમ તેના પતિને પેલી પેઇન્ટિંગ વિશે સમજાવી રહી હતી તે બિલકુલ કંઈક એવું જ હતું કે તેનો પતિ જે છે તે અહીં તેના શબ્દો વડે પેલી પેઇન્ટિંગ્સને જોઈ રહ્યો હોય ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર થર્ટી કે વેન ડીડ લાટુ સક્સેસ્ટ ઇન રીચિંગ બેચેન્દ્રી એન્ડ અંગ દોરજી લાટુ બેચેન્દ્રી અને અંગ દોરજી સુધી પહોંચવામાં ક્યારે સફળ થયો તેનો જવાબ આવી જશે કે વેન બેચેન્દ્રી એન્ડ અંગ દોરજી વર રેસ્ટિંગ બેલો ધ સાઉથ સમિટ લાટુ સક્સેસ્ટ ઇન રીચિંગ ધેમ જ્યારે બેચેન્દ્રી અને અંગ દુર્જી સાઉથ સમિટ એટલે કે અહીં દક્ષિણના શિખર નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે લાટુ તેમની જોડે પહોંચવામાં સફળ થયો તો અહીં દોસ્તોનો જવાબ જે છે તે અહીં આપણને આપેલ છે ત્યાર પછી થર્ટી એટ વાય વોઝ લાટુ હોલ્ડિંગ ધ રોપ લાટુએ અહીં દોરડું શા માટે પકડ્યું તેનો દોસ્તો અહીંયા જવાબ આવી જશે કે લાટુ વોઝ હોલ્ડિંગ ધ રોપ મોર ફોર બેલેન્સ દેન સિક્યુરિટી ફોર બેચેન્દ્રી એન્ડ અંગ દુર્જી લાટુએ અહીં અંગદુરજી અને બેચેન્દ્રીની સુરક્ષા માટે પેલું દોરડું જે છે તે પકડ્યું હતું દોસ્તો એનો જવાબ જે છે તે આવી જશે અહીંયા ત્યાર પછી દોસ્તો અહીંયા આવે છે ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન કે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ અ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ આપેલ ફકરો વાંચો તેની સમરી એટલે કે તેનું સારલેખન કરો અને તેને એક યોગ્ય શીર્ષક આપો કુલ પાંચ માર્ક્સ જ્યાં ચાર માર્ક્સ જે છે દોસ્તો તે સારલેખનના અને એક માર્ક્સ જે છે તે અહીં આના ટાઇટલ માટે એટલે કે શીર્ષક માટે આપણને આપવામાં આવેલ છે દોસ્તો અહીં આ જે પેરેગ્રાફ છે તે સંપૂર્ણ આપણે ઓલરેડી સોલ્વ કરાવેલ છે ઉપર આપેલ આ જ બટન દ્વારા તમને આ પેરેગ્રાફ અને તેનું જે ટાઇટલ છે મતલબ એનું સંક્ષિપ્તિકરણ અને ટાઇટલ જે છે તે જોવા મળી જશે તો ત્યાં એકદમ ડિટેલમાં તમે આને સમજી શકો છો અને જોઈ શકો છો ત્યાર પછી દોસ્તો વાત કરીએ અહીં નેક્સ્ટ ક્વેશ્ચનની જે આપણને કીધું છે કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલ ન્યૂઝ ક્લિપિંગ જે છે તેને વાંચો અને તેના પરથી પ્રશ્નો જવાબ આપો જ્યાં દોસ્તો સૌથી પહેલા છે ક્વેશ્ચન નંબર 14 પીક આઉટ ધ ફૂલ ફોર્મ ઓફ જે એલ એચ એસ ફ્રોમ ધ રિપોર્ટ અહીં રિપોર્ટમાંથી જે એલ એચ નું જે છે તે ફૂલ ફોર્મ આપણે આપવાનું છે તો જે એલ એચ નું ફૂલ ફોર્મ છે દોસ્તો જે એલ હાઈ સ્કૂલ પહેલાનો જવાબ આવી જશે જે એલ હાઈ સ્કૂલ ત્યાર પછી ગીવ ધ મીનિંગ ઓફ ધ ફ્રેઝ એજ્ડ આઉટ એજ્ડ આઉટ જે શબ્દ આપણને આપવામાં આવેલ છે ફકરામાં તેનું મતલબ સમજાવો મતલબ દોસ્તો ટુ બીટ સમવન ઇન ગેમ મતલબ કોઈકને રમતમાં હરાવવું ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી ટુ વોટ વોઝ ધ એડવાન્ટેજ ઓન ધ પાર્ટ ઓફ જે એલ એચએસ તો અહીંયા લખીશું ધ એડવાન્ટેજ ઓન ધ પાર્ટ ઓફ જે એલ એચ એસ વોસ અને ત્યાર પછી દોસ્તો આપણે અહીંયા લખવાનું છે કે ધ ફર્સ્ટ ઇનિંગ્સ લીડ ઇન અંડર ફોર્ટીન મલ્ટી ડે બાય એચએસ સ્કૂલ त્યાર પછી ક્વેશ્ચન નંબર 43 ਊ ਲீடு ધ ટીમ ટુ ધ ગ્રાન્ડ સક્સેસ મતલબ કે ટીમ જે છે તે કોની આગેવાની થી અહી સફળ થઈ હતી ભવ્ય સફળ થઈ હતી તો દોસ્તો એના માટે જવાબ આવી જશે કે હર્ષ ઠક્કર હર્ષ ઠક્કર જે છે તેની આગેવાની થી અહી જે ટીમ છે તે અહી ગ્રાન્ડ સક્સેસ ઉપર પહોંચી હતી ત્યાર પછી 44 ਊ પરફોર્મ ધ બેસ્ટ અમોંગ ધ એમ કેએસએચએસએસ ટીમ એમકે એસ એચ ટીમ જે છે તેમાંથી કોણે અહીં સૌથી સારું પરફોર્મ કર્યું હતું તેના માટે દોસ્તો જવાબ આવી જશે કે ફોર એમ કે એસ એચ એસ પટેલ એન્ડ મહીર દલાલ વોઝ પરફોર્મડ બેસ્ટ તો આ જે બે વ્યક્તિ છે મોનિલ પટેલ અને મહીર દલાલ તે બંને અહીં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું હતું ત્યાર પછી દોસ્તો નેક્સ્ટ ક્વેશ્ચન કે રીડ ધ સ્ટાન્ઝાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે આપેલ સ્ટાન્ઝા વાંચો અને તેના પરથી પ્રશ્નો જવાબ લખો જ્યાં દોસ્તો ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ છે કે હાઉ ડુ વી હાર્મ અવર કે વી હેટ અવર બીટરે ઓર કન્ડેમ દેમ વી સમટાઈમ્સ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર એઝ વેલ ધીસ ઇઝ હાઉ વી હાર્મ અવર સેલ્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર્ટી સિક્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ ક્રિટિસાઇઝ ફ્રોમ ધ સ્ટાન્ઝા ક્રિટીસાઇઝ જે છે

તો આની સાથે જ દોસ્તો સેક્શન સી જે છે તે થઈ જાય છે અહીંયા આપણું પૂર્ણ અને હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સેક્શનની જે છે સેક્શન ડી સેક્શન ડી ની અંદર તો સૌથી પહેલા આપણે સૂચના આપેલ છે કે ડુ એઝ ડાયરેક્ટેડ જ્યાં ક્વેશ્ચન નંબર 50 અને 51 ડુ એઝ ડાયરેક્ટેડ ના આપણે આપેલ છે જ્યાં દોસ્તો કમ્પલસરી એક ક્વેશ્ચન એક્ટિવ પેસિવ વોઇસ નો અને એક ક્વેશ્ચન જે છે તે ટેન્સ નો આપણે આપેલ હોય છે બંને જ ટોપિક આપણે ઓલરેડી કરાવી દીધેલ છે ઉપર આઈ બટન દ્વારા અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ લિંક્સ દ્વારા તમને જોવા મળી જશે કે કેવી રીતે આવા પ્રકારના પેરેગ્રાફ્સ ને એકદમ સરળતાથી સોલ્વ કરવા તો ક્વેશ્ચન નંબર ફિફ્ટી સૌથી પહેલા આપણને આપેલ છે કે વેન ધ પ્રિન્સિપલ વિઝિટેડ ધ લેબોરેટરી તો અહીં દોસ્તો જે પ્રિન્સિપલ છે તે આપણા સબ્જેક્ટ છે વિઝિટેડ આપણા માટે હેલ્પિંગ વર્ક છે અને લેબોરેટરી આપણા માટે ઓબ્જેક્ટ છે તો અહીં વેન રાખીશું આપણે તો અહીં વેનનું વેન ધ લેબોરેટરી ઓબ્જેક્ટ આવી જશે આગળ ધ લેબોરેટરી વિઝિટેડનું આવી જશે અહીંયા વોઝ વિઝિટેડ અને પ્રિન્સિપલ છે પાછળ આવી જશે કે બાય ધ પ્રિન્સિપલ તો વેન ધ લેબોરેટરી વોઝ વિઝિટેડ બાય ધ પ્રિન્સિપલ ત્યાર પછી ગ્રુપ ઓફ સ્ટુડન્ટ જે છે તે આપણા માટે સબ્જેક્ટ છે વોઝ આપણા માટે અહીં હેલ્પિંગ વર્ક છે

અહીં વાસનું જેસે વર્ક કરના કે સ્ટુડન્ટ્સ છે તો વર્ બિંગ સોલ્વડ બાય ધ ટીચર અગેન પ્રોબ્લેમ્સ ઓફ સમ સ્ટુડન્ટ્સ વર બિંગ સોલ્વડ બાય ધ ટીચર ત્યાર પછી સમ સ્ટુડન્ટ્સ આપડા માટે સબ્જેક્ટ છે વર્ જે છે દોસ્તો આપડા માટે હેલ્પિંગ વર્બ છે રાઈટિંગ આપડા માટે વર્બ છે ને देयर જર્નલ્સ જે છે તે આપડા માટે ઓબ્જેક્ટ છે તો આવી જશે देयर જર્નલ્સ વર બીંગ રીટન બાય સમ સ્ટુડન્ટ્સ ત્યાર પછી ધ લેબ પીયુન જે છે તે આપણા માટે છે સબ્જેક્ટ વોઝ આપણા માટે છે હેલ્પિંગ વર્બ અરેન્જિંગ આપણા માટે છે વર્બ અને થિંગ્સ જે છે દોસ્તો થિંગ્સ ઇન કબર્ડ તે છે આપણા માટે ઓબ્જેક્ટ તો અહીંયા આવી જશે થિંગ્સ ઇન ધ કબર્ડ વર બિંગ અરેન્જડ બાય ધ લેબ પીયુન અને છેલ્લું ઓલ વર બિઝી જે છે એને આપણે એમને લખી દઈશું અને આવી રીતે ક્વેશ્ચન નંબર ફિફ્ટી જે છે તે થઈ જાય છે સોલ્વ ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફિફ્ટી વન કે વિલિયમ ટેલ એન્ડ હિઝ સન પાસ્ટ બાય ધ હેટ તો અહીં નીચે આપેલ છે સ્ટાર્ટ લાઈક અહીંયા આપણને પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ સિમ્પલ આપણને હતો અને અહીંયા આપણને આપેલ છે વર પાસિંગ મતલબ કે અહીં આપણને પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળની અંદર આપણે સંપૂર્ણ પેરેગ્રાફ અહીં કન્વર્ટ કરવાનો છે કેટલા ચેન્જીસ થશે એ ચેન્જીસ તમને કહી દઉં અને ડાયરેક્ટલી તમે જે પેરેગ્રાફ છે તેને સોલ્વ કરી શકો છો सौ पहला दोस्तों ही जो पास्ट जे त्या अपने आप दीद वर पासिंग त्यार बाय द हेट ऑन द पॉल इन द मार्केट एवरी बड़ी तो अँ थे एवरी वर बोईंग सो थे जैसे बोईंग तो वर बोईंग तो एवरी वर बोईंग तो एवरी वर बोईंग टू द हेट बट दे अं दोस्तों डीड आप जैसे अँ के दे वर नोट बॉइंग दे वर नॉट बॉइंग तो टू ईट द गार्ड्स

નેક્સ્ટ ક્વેશ્ચન જેના માટે આપણે સૂચના આપેલ છે કે કમ્પલીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરક્ટ ઓપ્શન્સ આપેલ વિધાન હોજે છે તે પૂર્ણ કરો યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરીને じゃあ દોસ્તો સૌથી પહેલા આપણે આપેલ છે ક્વેશ્ચન નંબર 53 કે આઈ ટેક एक्सरसाइज ডেইলি સોઇંગ પર્પસ પર્પસ એટલે કે હેતુ બતાવો અને હેતુ બતાવવા માટે દોસ્તો આપણે જોઈએ કે આઈ ટેક ટેક એટલે કે અહીં દોસ્તો એકદમ સામાન્ય કહી શકીએ આપણે કે વર્બ આપેલ છે સિમ્પલ વર્બ એટલે કે અહીં સામાન્ય ક્રિયાપદ આપણને આપેલ છે તે માટે આપણે સાચો જવાબ થઈ જશે એ ટુ કીપ માય સેલ્ફ ફિટ એકચ્યુઅલીમાં તો પર્પઝ માટે વિધ અ વ્યૂ ટુ આવે પરંતુ જો દોસ્તો અહીં આઈએનજી છે અને અહીં આપણે આઈએનજી આપેલ નથી માટે બી આપણો જવાબ નહીં થાય આપણો જવાબ થશે ઓપ્શન નંબર એ કે આઈ ટેક એક્સાઈઝ ડેલી ટુ કીપ માય સેલ્ફ ફિટ ત્યાર પછી ફિફ્ટી ફોર સલોની ગેવ અપ હર જોબ સોઈંગ રીઝન રીઝન કારણ તો અહીં આવી જશે કે ઓપ્શન નંબર બી એઝ શી વોન્ટેડ ટુ ટેક કેર ઓફ હર ચાઇલ્ડ વેલ કારણ કે તેણી જે છે તે તેના બાળકનું ધ્યાન સરખી રીતે રાખવા માગતી હતી માટે

ડોક્ટર કામલે હેડ સેટ અને ફૂલ સ્ટોપ એટલે પૂર્ણ વિરામ જે છે તે આપણે મૂકી દઈશું હંમેશા છેલ્લે ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન સેક્શન ડી માટે કે કમ્પ્લીટ યુઝિંગ ધ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ જ્યાં દોસ્તો ચાર લાઇનનો એક પેરેગ્રાફ આપણને આપેલ છે પેરેગ્રાફની અંદર કુલ ચાર ખાલી જગ્યાઓ છે ચાર ખાલી જગ્યાઓની બાજુમાં દોસ્તો ત્રણ ઓપ્શન્સ છે યોગ્ય ઓપ્શન જે છે તે આપણે મૂકવાનો છે જે પણ આન્સર્સ છે તે ઓલરેડી આપણે હાઇલાઇટ કરીને બતાવી દીધા છે કે દેર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્ટ્રગલ બિટવીન इमोशंस एंड इंटेलिजेंस अँ वस्तु कर वच्चे कीधु से वच्चे जैसे दोस्तों बिट्वीन के बिटवीन इमोशंस एंड इंटेलिजेंस वन मस्ट नो नॉलेज ना आए नॉलेजेबल ना आए तो वन मस्ट नो द आर्ट ऑफ बेलेसिंग दिश टू दर्सन वु केन हेन्डल इमोशंस विन्स बैटल एंड कैन लीव अ पीस पीस एट तो शांति पीसफुली बीता शो आ पीसफुल लाइफ तो कैन लीव अ पीसफुल लाइफ अ ની સાથે જ આ સોલ્વ થઈ જાય છે આપણો સેક્શન ડી ત્યાર પછી વાત આવે છે લાસ્ટ સેક્શનની જે છે સેક્શન જ્યા દોસ્તો સેક્શન ઈ ના સૌથી પહેલો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 63 માટે આપણને સૂચના આપેલ છે કે રીડ ધ ફોલોઇંગ કમ્પેરેટિવ ટેબલ ઓફ 3 મોડલ્સ એન્ડ રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેસ્ડ ઓન ઈટ આપેલ દોસ્તો અહીં જે ટેબલ છે તેને આપણે વાંચવાનું છે જ્યાં દોસ્તો ત્રણ અલગ અલગ ગાડીઓ અને તેના ફીચર્સની વાત કરેલી છે અને તેના આધારે દોસ્તો આપણે એસી શબ્દોમાં વાક્યોને લખવાના છે દોસ્તો અહીં મારો વિચાર છે કે આના માટે એકદમ સેપરેટ હું વિડીયો લઈને આવીશ જ્યાં દોસ્તો ખૂબ જ આ ઇમ્પોર્ટન્ટ એવું છે તેને આપણે સમજાવીશું તે સેપરેટ વિડીયોમાં આની પહેલાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં ઓલરેડી ત્રણથી ચાર વિડીયોઝ આપણે બનાવી દીધેલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા તમને તે જોવા મળી જશે બાકી ખૂબ જ જલ્દી આપણે આ જે છે તેને એકદમ ડિટેલમાં સોલ્વ કરીશું ત્યાર પછી દોસ્તો અહીંયા પેરેગ્રાફ રાઇટિંગ છે કુલ ત્રણ અહીં દોસ્તો આપણને એસે આપેલ છે ક્વેશ્ચન નંબર સિક્સટી ફોર માટે ગ્લોબલ વોર્મિંગ મોડર્ન લાઇબ્રેરી સ્ટે નો ટુ જંક ફૂડ તો કોઈ પણ એક એસે આપણે આની અંદર લખી શકીએ છીએ ત્યાર પછી દોસ્તો ક્વેશ્ચન નંબર 65 ફાઇવ જેની અંદર સ્પીચ રાઇટિંગ અને તેની ઓરમાં આપણને આપેલ છે એપ્લિકેશન રાઇટિંગ એપ્લિકેશન રાઇટિંગ કેવી રીતે લખવી એકદમ ડિટેલ વિડીયો ઓલરેડી આપણા ત્યાં તૈયાર પડ્યો છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ દ્વારા તમને તે જોવા મળી જશે છેલ્લા પ્રશ્નની દોસ્તો વાત કરીએ જે છે ક્વેશ્ચન નંબર 66 સિક્સ જ્યાં ઈમેલ અને તેની ઓરમાં દોસ્તો આપણને આપેલ છે અહીં રિપોર્ટ રાઇટિંગ બંને જ આપણે સોલ્વ કરાવેલા છે તે પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક્સ દ્વારા જોવા મળી જશે તો આની સાથે જ દોસ્તો એસવીએસનું ધોરણ બારનું જે સો નું આ પેપર સોલ્યુશન હતું તે આપણું થઈ જાય છે પૂર્ણ આશા રાખું છું કે સમજાવેલ સંપૂર્ણ સંપૂર્ણ પેપર સોલ્યુશનની અંદર એકદમ બરાબર રીતે આપને ખ્યાલ આવી ગયો હશે બસ દોસ્તો અહીંયા આટલું જ રાખીએ આપણા આજના આ માં પરંતુ જતા વિડિયો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તમારા તમામે તમામ મિત્રો જોડે શેર કરજો અને તમારા કોઈક અભિપ્રાય છે તમારે ટોપિક ટોપિકની જરૂર છે તો નીચે કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો આપણે જલ્દીથી જ તે ટોપિક માટે નવા વિડીયોઝ લાવીશું બસો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ